दक्षिण गुजरात एकमात्र गिरिमथक सापुतारा खाते 31 डिसेम्बर रंगीचंगे उजवणी करवामां आवी हती। अगाउ 2 वर्ष कोरोना महामारी बाद 2022 ने अंतिम दिवस 31 निमित्ते સાપુતારાની તમામ હોટલોમાં વિવિધ રંગારંગ કાર્યક્રમોની રમઝટ સાથે 2023ના નવા વર્ષની ઉજવણી માટે હોટલો હાઉસફુલના પાર્ટી ઝૂલી રહ્યા હતા। સાપુતારાની મોટા ભાગની હોટલોમાં ડીજે ડાંગે નૃત્યનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પ્રવાસીઓ મન મૂકીને થિરકતા નજરે ચડ્યા હતા। સાપુતારા ખાતે ડાંગ પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેને કારણે બહેન દીકરીઓ પણ નિર્ભયપણે ન્યુ યરને આવકાર્યું હતું। અમે વડોદરાથી આવીએ છીએ અને ફેમિલી સાથે 31st અને આપણું આજે એક્ચ્યુઅલમાં તો આપણા ગુજરાતીઓનો યર એન્ડ હોય, પણ આપણા એક એક સર્વધર્મ સંપન્ન આપણો આ જે દેશ છે એમાં આપણે જે આ બહારના દેશોનું જે આ યર એન્ડ છે કે 31st એના સેલિબ્રેશન માટે, ક્રિસમસ સેલિબ્રેશન માટે અમે ઘણી બધી જગ્યાએ સર્ચ કર્યું અને એમાં અમે સાપુતારા માટે ખાસ પહેલાં મતલબ ગમ્યું અમને। એનું કારણ એ હતું, એક તો આ નોન આલ્કોહોલિક સિટી છે અને અહીં ગાડી આ યર એન્ડમાં આ બધું એ લોકો મતલબ પરમિટ નથી કરતા, એથી કરીને અમને આ સિટી અને અહીંનું વાતાવરણ એટલું બધું મતલબ સરસ ગમ્યું અને પ્લસ અહીંના લોકો પણ એટલા માયાળુ અને પ્રેમાળ છે જે અમને ખૂબ ખૂબ ગમ્યું। અને સાથે અમે જે આ હોટલમાં સ્ટે કર્યો છે કે જે આકાર લોર્ડ્સ ઇન છે, એમાં ત્યાંની હોસ્પિટાલિટી, ત્યાંની સર્વિસ, ઇવન ફૂડ ને જે અમને અવેલેબલ થયું છે ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક અને એના માટે નો વર્ડ્સ ફોર ડેટ। અને સૌથી જે ટેન્શનવાળી વાત એ હોય છે કે આવા યરેન્ડમાં 31st દિવસે કે આપણે કિડ્સ સાથે કે આપણા બાળકોને એકલા પણ જો કોઈ જગ્યાએ મોકલવા હોય ને તો એક થોડું ટેન્શન રહે છે કે બહાર અત્યારે વાતાવરણ બહુ ખરાબ અને એ રીતનું હોય છે, જેથી કરીને અમે થોડા વરી રહીએ છીએ કે છોકરાઓ એકલા જશે તો આપણને ટેન્શન છે। પણ અમે ને અહીં આવ્યા પછી જ્યારે અમે બુકિંગ કર્યું અમને જે કહેવામાં આવ્યું હતું કે તમે અહીં આવો, તમને કોઈ રીતનું કોઈ વાતાવરણ, ડાંગ જિલ્લા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। કુલ 450 જેટલા પોલીસ, જીઆરડી અને હોમગાર્ડના જવાનો, 11 પીએસઆઈ, 2 ડીવાયએસપી, 1 પીઆઈ એમનો બંદોબસ્ત છે। અને ડાંગ જિલ્લા જે મહારાષ્ટ્ર, ડાંગ જિલ્લો મહારાષ્ટ્રને અડીને આવેલો જિલ્લો છે એટલે ચેકપોસ્ટો પણ ઓપરેટ કરવામાં આવેલ છે, ચેકપોસ્ટ ઉપર પણ વાહનોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે। અને સાપુતારા ખાતે પણ વિશેષ તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલો છે। સાપુતારા હોટલ એસોસિએશન સાથે પણ અમારી મીટિંગ થયેલી છે, વેપારીઓ સાથે પણ મીટિંગ થયેલી છે અને નવા વર્ષની ઉજવણી લોકો દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય, કાયદો અને વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને અસામાજિક તત્વો આ પરિસ્થિતિનો લાભ લઈ અને કોઈ ગુનો ન હાજરે એ માટે થઈને ડાંગ જિલ્લા પોલીસ જે સતર્ક છે અને બંદોબસ્ત સક્રિય રીતે કરવામાં આવશે, શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી થાય એ સુનિશ્ચિત કરવા માટે ડાંગ જિલ્લા